टूंका वक्तव्य में शक्ति स्वरूप अपने शू करव जो केव जीवन जीवव जो बहुत देशी भाषा में संतोना महावाक्यों ने ढांकी ने तमने एक विशेष समझण आपी छे। समझण तमारा जीवन में उतारजो, बाकी तो समझण जीवन में जाए पछी जोवा जेवी थाय। भाई समझण जीवन में जाए अने समझण तमारा जीवन में राखजो, वही न जाए एनु खास ध्यान राखजो। भाई श्री जयंती भाई अने एमनी टीमे हमणा ज आपणी वच्चे पधारेला दूधरे जग्याना परम वंदनीय पूज्यपाद निर्मोही पीठाधीश्वर महामंडलेश्वर अनंत श्री विभूषित 1008 परम वंदनीय पूज्य कणीराम बापू पधार्या छे, એનું ભવ્ય સ્વાગત કર્યું છે। આપણે સૌ તાળીઓના અર્ચનાથી પૂજ્ય બાપુને વધાવીએ। આ ભૂમિની અંદર આ એવા એક મહાપુરુષે એવું કંઈક રોપ્યું છે, આજે એ વૃક્ષ વટવૃક્ષ બનીને એક ગોવિંદ ભગત નહીં હજારો ગોવિંદ ભગતને અહીંયા સ્ટેજ ઉપર ઊભા કરી દીધા। આ સંસારની અંદર કોઈ પણ મહાપુરુષ ભક્તિના માધ્યમથી આ જગતની અંદર પૂજનીય બની શકતો હોય છે, સર્વોપરી બની શકતો હોય છે। તમારા જીવનમાં ભક્તિ હોવી જોઈએ, તમારા જીવનમાં સંસ્કારોનું ઉત્થાન હોવું જોઈએ અને તમારા જીવનમાં એક મહાન સદગુરુ હોવો જોઈએ અને એ સદગુરુ જે તમને આજ્ઞા આપે, જે માર્ગ બતાવે, માર્ગ ઉપર તમે ચાલશો તો હું ચોક્કસપણે તમને ખાતરીપૂર્વક કહું છું કે તમારા જીવનમાં ક્યારેય દુઃખ નહીં હોય, તમારા જીવનમાં કાયમ દિવાળી જ હોય, ક્યારે અંધેરી રાત આવે જ નહીં। પણ તમારે મીરાની જેમ મેરે તો ગિરધર ગોપાલ દુસરો ને કોઈ એવો સંકલ્પ કરવો પડે કે આથી હું ગુરુનો અને ગુરુ કે એ જ પ્રમાણે હું મારું જીવન જીવીશ। બોલો, તમે આવી કોઈ પ્રતિજ્ઞા કરવા માટે સમર્થ છો? અને હો તો આજે માં મેલડીની સાનિધ્યમાં તમે ઊંચા હાથ કરીને કયો કે અમે અમારો સદગુરુ કેમ કરશું? બોલો, છે તમારામાં તાકાત બીરા દેવી? તો બધા ઊંચા હાથ કરીને એવો સંકલ્પ કરો, મહામંડલેશ્વર શિવો થાનાપતિ શ્રીઓની સામે આજે અમારો જૂનો અખાડો અહીંયા હાજર હાજર છે ત્યારે તમારે ધ્યાન રાખવું પડે કે મારા જીવનમાં સાધુ હશે, મારા જીવનમાં મહાપુરુષોનો યોગદાન હશે, હું જેમ મારો સદગુરુ કે એમ હું મારું જીવન વ્યતીત કરીશ, મારા બાળકોમાં એવા સંસ્કારો આપીશ, મારા બાળકોને હું નાનપણથી સદગુરુની પાસે લઈ જઈશ, મંદિરોમાં લઈ જઈશ અને એને સંતોના સાનિધ્યમાં બેસાડીશ। આ તમારામાં હોવું જોઈએ, આ જ્ઞાન તમારામાં હોવું જોઈએ અને જ્ઞાન કેવલ ને કેવલ તમારો સદગુરુ જ તમને આપી શકે, બાકી કોઈની તાકાત નથી। આજે સદગુરુ સ્વરૂપે અહીં વિવિધ સ્થાનોથી સંતો પધાર્યા છે, મારે વધારે ન કહેવું જોઈએ, પણ સંતો તમારા તારણહાર છે અને સંતોના સ્વભાવ એ તો સરળ હોય છે, સંતોનો સ્વભાવ છે એવો આજને તાની ગોદના જેવો, ભાઈ સંતોનો સ્વભાવ છે એવો આજને તાની ગોદના જેવો। પણ કવિ એમ કીધું કે સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, એ એક એક કવિએ મહાપુરુષે કેવી કલ્પના કરી, સંતના સ્વભાવને માની ગોદની સાથે સરખાવ્યો। આ વિચાર કરો માની ગોદ કેવી હશે અને એ ગોવિંદ ભગતે જાણી લીધું કે માની ગોદ કેવી છે, જો આજે એ અમર થઈ ગયા। અમર થવા માટે કંઈક ત્યાગ કરવો પડે, સમર્પિત ભાવના પ્રગટ કરવી પડે, સદગુરુના ચરણની અંદર તમારે સમર્પિત થઈ જવું પડે, ધર્મને તમારા જીવનમાં પ્રસ્થાપિત કરવો પડે, આ ધર્મનો નાશ કરવો પડે અને સાષ્ટાંગ ગુરુજીના આદેશને તમે સર્વોપરી માનીને અને જેમ ગોવિંદ ભગતે માને પૂજી એમ જો તમે પૂજશો તો માં તમારી હારે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે છે। તો એમ કવિ એમ કીધું કે આ તો કદાચ માના ખોળાની સાથે, પણ એને કીધું વિચાર્યું કે હજી કંઈક સંત એક ડગલું આગળ છે, શું કામ કે માત સુવાડે ને સંત જગાડે, સાંભળજો શબ્દો, એ માત સુવાડે ને સંત જગાડે, ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, માત સુવાડે ને સંત જગાડે, ભેળવી દે ભગવાન, આ સદગુરુ આ સંતોમાં એટલી તાકાત છે, ભવો ભવના ફેરામાંથી તમે મુક્ત ન બનો પણ સદગુરુની પાસે જઈ સમર્પિત થઈ જાઓ અને એમ કહો કે હે ગુરુ હવે તમે મારા તારણહાર છો અને બે ધબા તમને મારે આશીર્વાદ આપીને ભગવાનના ખોળામાં તમને બેસાડી દે, આ સદગુરુની તાકાત।
એવા સદગુરુ સ્વરૂપે આપણે સંતો મળ્યા છે ત્યારે મહાદેવગીરી બાપુએ તમને એક વ્યસનથી દૂર થવા માટેની એક શિખામણ આપી છે અને બહેનોને ફેશનથી દૂર થવા માટેની શિખામણ આપી છે. આ બે બહુ મહત્વની વાત. આજે આ પુરુષો એ વ્યસનમાં બરબાદ થઈ રહ્યા છે અને માતાઓ ફેશનમાં બરબાદ થઈ રહી છે. આ બે વસ્તુ આપણા જીવનમાંથી આપણે દૂર કરવી જોઈએ. વિશેષ કરીને માતાઓને એટલા માટે મારે વિનંતી કરવી છે, મનોહરદાસ બાપુ એમ કીધું કે ધન્ય જીજાબાઈની કુખ જેણે શિવાજી જન્મો હતો, એમ શિવાજી જો આપણે જન્મ શિવાજીને જો જન્મ આપવો હશે, રાણા પ્રતાપને જો આપણે પાછા બોલાવવા હશે તો તમારે જીજાબાઈ બનવું પડશે. વગર જીજાબાઈએ કંઈ આપણે પ્રાપ્ત નહીં કરી શકીએ. એટલે તમારી ઉપર આ ભારત દેશની એવી એવી એક એવી નજર છે, તમારી પાસે એક એવી આશા છે કે આ ભારતનું ભવિષ્ય કેવલ માતાઓ પાસેથી જ આપણે મેળવી શકીશું. એટલે માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે કે તમારા બાળકોને સંસ્કારો આપો, તમારા બાળકોને જે ટીવીનું માધ્યમ છે એની અંદર ધાર્મિક સિરિયલો જેમને બતાવો, પિક્ચરથી દૂર રાખો. બીજી જે મન બગાડે એવી, બુદ્ધિ બગાડે એવી સિરિયલોથી બાળકોને દૂર રાખજો. એ પવિત્ર ફરજ માતા અને પિતાની છે. તમારા બાળકોને ધાર્મિક સંસ્કારોનું સિંચન કરાવો, ધાર્મિક સિરિયલો બતાવો, મંદિરે લઈ જાઓ, સંતો પાસે લઈ જાઓ, બાકી બીજી બધી બાબતોથી એમને દૂર રાખજો, એવી અમારી સંતોની આપ સૌને પ્રાર્થના છે. આગળના ઉદાહરણના માધ્યમથી પૂજ્ય બાપુએ એવો ઉપદેશ આપ્યો છે કે એવા વિરલ વ્યક્તિત્વનો સંગ કરવો જે કાયમ તમારા સંગમાં રહે, કાયમ તમને ઉપયોગી થાય, તમને દગો દઈને તમારું પતન કરાવે વ્યક્તિનો ક્યારેય સંગ ન કરવો. એક દેશી ભજનમાં પણ બહુ સરસ વાણીમાં કીધું છે કે બેદલ મુખથી મીઠા બોલે એની વાણીમાં વરમાન ડોલે, બેલીડા બેદલનો સંગ નવ કરીએ. બેલીડા બેદલનો સંગ ન કરીએ. જે બે બાજુ હાલે ને, તમને અમારી ખાસ સૂચના છે, તમારા જીવનમાં કોઈ પણ એવો બેદલ વ્યક્તિ આવે તરત એનો ત્યાગ કરી દેજો, એક સેકન્ડનો પણ વિચાર ન કરતા. અને વિશેષ કરીને જે સંગદોષ અત્યારે વધારે કામ કર્યો, સંગદોષ માવા વાળો માવો ચોળીને પછી તમને લેન બે દાણા, આવો કોઈ વ્યક્તિ તમને બે દાણા લેવાનું કે તમને તમારા મા બાપને સમજો, એનું એક કણી પણ જો તમે સ્વીકારો તો એને ચોક્કસ કહી દેવાનું કે આજથી મને કોઈ દિવસ માવો એક કણી લેવાનું પણ કહેતો નહીં, જો તારે મારી હારે વ્યવહાર રાખવો હોય તો આ તમારા તાકાત હોવી જોઈએ. બીજું એથી વધારે તમને એમ કે લેન એક બીડી એમાં શું થઈ જવાનું, એને કહી દેજો કે આજથી મને કોઈ દિન બીડી પીવાનું કહેતો નહીં, તું મારો ભાઈ બન નહીં, ભાઈ ને અરે કદાચ તમારો બાપ હોય તોય ના પાડી દેવી, આ તમારા તાકાત હોવી જોઈએ. આ આ ગુરુજનો તમને આ શીખડાવે. સંતો તમને પરિપક્વ ટકોરા બન, કાચા માટલાની જરૂર નથી અમારે, અમારે પાકા માટલાની જરૂર છે. તરત ઉનાળામાં ઠંડું પાણી અને અનેક અનેક ની તૃષ્ણા જે પરિતૃપ્ત કરે એવા પાકા માટલાની અમારે જરૂર. અને આજે ગોવિંદ ભગતની આ કર્મભૂમિમાં અમારે એવા પાકા માટલા, આજે કણીરામ બાપુ અને મહેન્દ્રાનંદગીરી બાપુ આવા પાકા માટલા લેવા તમારી પાસે આવ્યા છે. એટલે પાકા માટલા બનજો, અમારી આ મહેનત એળે ન જાય, તમે ખાસ ધ્યાન રાખજો. વિશેષ કરીને કદાચ કોઈક તમને દારૂ પીતો હોય ને તમને એમ કે એક ઘૂંટડો પીવા વાંધો નથી, તમે એની એનાથી ઈશી ક્ષણે તમે એનાથી 10 ફૂટ દૂર થઈ જજો. તમારું જીવનમાં ક્યારેય અકલ્યાણ નહીં થાય, તમારું કાયમ કલ્યાણ જ થશે એની અમે ગેરંટી આવીશ. અમારી પાસે આવજો, વ્યસન તમને મારી નાખશે અને તમારા કુટુંબને પણ રબે દબે કરી નાખશે. માટે આજે તમે એવા દ્રઢ સંકલ્પ કરો કે અમે નિર્વ્યસની બનીશું, અમે સંસ્કારી બનીશું, અમે માના સાચા ભક્તો બનીશું, અમે કેવળ વાતો નહીં કરીએ, અમે અમારા જીવનમાં આ સંતોએ જે આશીર્વાદ આપ્યા છે અમારા જીવનમાં પ્રસ્થાપિત કરશું અને એ પ્રમાણે જીવન જીશું, તો જ અમે સાચા આ હિન્દુવાદી છીએ, હિન્દુત્વને વરેલા અમે પરમ હિન્દુસ્તાની છીએ. આ તમારે ખાસ તમારા જીવનમાં ધ્યાન રાખો. અમે હિન્દુસ્તાનની અંદર ધર્મ લીધો, જન્મ લીધો છે, તમે કાઠિયાવાડની અંદર પેદા થયા છો અને એટલે જ આપણો કાઠિયાવાડ કવિ કહે છે કે હે સામળિયા તું ક્યારેક અહીં અમારા ભૂલો પડી જા અને એવા તારા સન્માન કરી તને જો ગોકુળીઓ બધું ન ભૂલાવી દે તમે કાઠિયાવાડી નહીં. આ તમારા તાકાત હોવી જોઈએ.
પણ ક્યારે તમે કહી શકો કે તમે સંપૂર્ણ માનવતાવાદી હો, તમે સંપૂર્ણ ગુરુમુખી હો, તમે સંપૂર્ણ હિન્દુત્વવાદી હો, તમે સંપૂર્ણ સનાતન ધર્મી હો, તમે સંપૂર્ણ રીતે ભારત વર્ષના રાષ્ટ્રપ્રેમી હો, તો તમે આ વાત તમે કાળિયા ઠાકરને એમાં તાકાતથી તમે વટથી કહી શકો કે હે કાળિયા ઠાકર, તને તેથી જે આપણી મેળડીમાંનું સ્થાન છે એની અંદર આવ અને તને સ્વર્ગ ન ભૂલાવી દે તો અમે ગોવિંદ ભગતના ભક્ત આખો દિવસ 30 દિવસની અંદર સતત 28 દિવસ સતત પરિભ્રમણ કરે છે. કોના માટે? તમારા માટે, સમાજના ઉત્કર્ષ ને વિકાસ માટે. અમારા સમાજ 18 આલમના લોકો નિર્વ્યસની બને એ સુખી થાય, માતાઓ બહેનો સારા બાળકોને જન્માવે એટલે જન્મ આપે એવા સંસ્કારોનું સિંચન થાય, આવી બધી વિવિધ વાતો કરવા માટે સતત પરિભ્રમણ. ગાડીમાં સૂઈ જાય, ક્યારેક જમવાનું મળે તો ન મળે તો દૂધ પી, અને એ એ સમાજના માટે એ પોતાનું જીવન ન્યોછાવર કરનારા આવા મંચાસી સંતો મહંતો મહામંડલેશ્વર શ્રીઓ જ્યારે તમારી સાથે હોય ત્યારે તમારે ડરવાની જરૂર નથી, તમારે તો આગળ દોડવાની જરૂર છે. અમે ધક્કો મારનારા બેઠા છે, તમને કોઈ રોકે તો અમે બેઠા છીએ, પણ તમે એક વખત તમે સાચા મર્દ તો બનો, તમે સાચા હિન્દુત્વવાદી તો બનો, તમે ભારત વર્ષના સાચા એક માનવ તો બનો. બસ તમારી પાસે અમારે એટલી જ આશા છે કે તમે સાચા માનવ બનો અને સાચા માનવ બનીને ધર્મની સંસ્કૃતિની ગૌ રક્ષાની જ્યારે વાત આવે ત્યારે અમારી હાકલ થાય અને તમે અમારી હારે ઊભા રહી જાઓ, આટલી જ તમારી પાસે અમે આશા રાખીએ છીએ. વધારે સમય ન લેતા હું વિનંતી કરીશ પરમ વંદનીય પૂજ્યપાદ નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર પૂજ્યપાદ મહંત શ્રી કણીરામ બાપુને હું વિનંતી કરું છું કે આવા ભક્તોને એવા રૂડા આશીર્વાદ આપો. તમને કોઈ સમયની અમારે પાબંદી નથી. આજે આપણે એક નિર્ણય કરવાનો છે, હજી કદાચ અહીં અડધો કલાક બેસવાનું થાય ને તો કોઈ જમવાની આપણે જમવાનું તો છે જ, તમને બધાને મળવાનું છે, પણ આવી તાક આવી સરસ મજાની સભા અને એવા સંતો રાજી થઈને જ્યારે તમને આશીર્વાદ આપતા હોય ત્યારે આપણા માટે આશીર્વાદ મહત્વના છે. સંતોની એક એક વાત એ આપણા જીવનમાં ઉતારવા જેવી છે. સંતોએ જે કાંઈ બોધ આપ્યો એનો સાર રૂપે તમને ખૂબ મરમરની ભાષામાં સમજાવ્યું છે, તમે એ પ્રમાણે તમારા જીવનમાં ઉતારજો. વિશેષ કરીને થોડુંક ભાઈ માઇકનો વોઇસ આપજો. વિશેષ કરીને આપણી આ ધર્મસભાના અધ્યક્ષસ્થાને બિરાજતા અને આ સમગ્ર કાર્યક્રમને જેને માર્ગદર્શન આપ્યું છે, આ ભક્તોને આટલી વિશાળ સંખ્યામાં સંતોને લાવવા માટેની જો પ્રેરણા કરી હોય એવા અમારા મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી બાપુ અધ્યક્ષસ્થાને બિરાજે છે. આમ તો અમને એમણે કીધું કે હું કશું બોલીશ નહીં, પણ મેં કીધું કે આપ અધ્યક્ષસ્થાને બિરાજિત છો અને ભક્તોની એવી આશા છે કે તમે ખાલી મેરણીમાં તમારું કલ્યાણ કરે એવું બોલો ને તો અમારા માટે ઘણું ઘણું. અને એમણે સ્વીકાર બહુ સરળ છે, અમારું ખૂબ માને.